ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ ફ્રૂટ કરવામાં આવ્યું છે અને હવે આ કમલમ ફ્રૂટ આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર એવા નર્મદા જિલ્લામાં ખીલશે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરી કે કેવડિયાના આદિવાસીઓ હવે કમલમની ખેતી કરશે નર્મદા જિલ્લાનું વાતાવરણ પણ કમલમ ફ્રૂટ માટે અનુકૂળ છે નર્મદા જિલ્લાના ખેડૂતો પણ તેની ખેતી કરી રહ્યા છે હાલ એક કમલમ ફ્રૂટનો ભાવ સો રૂપિયાનો છે ત્યારે હવે સરકારે કેવડિયામાં કમલમ ફ્રૂટની વાવણીનો પાક વધારે થાય છે પરંતુ હાલ જે વિદેશમાં થતા ડ્રેગન ફ્રૂટ છે એ ડ્રેગન ફ્રૂટની વાવણી હાલ નર્મદા જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે તમે જોઈ શકો છો તેમ કે જે ડ્રેગન હોય છે ડ્રેગન ફ્રૂટ ફ્રૂટ હોય છે એ ઘણું મોઘું હોય છે એટલે જ શેરડી અને કેળા છોડી હવે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા લાગ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આ એક ડ્રેગન ફ્રૂટનું એક ફ્રૂટ સો રૂપિયામાં આવે છે આપણી સાથે ખેડૂત છે તે ખેડૂત પાસે આપણે વાત પહોંચીએ આ કઈ રીતે ખેતી કરવામાં આવે છે અને તમે શું જોવા આવી રહ્યા છો આપણા વિસ્તારની અંદર કેળા અને શેરડીનો પાકો બધા થઈ રહ્યા છે પરંતુ મેં અલગ વિચારી રહ્યો છું કે ડ્રેગનની ખેતી કરું અને જેના કારણે ખરેખર આ જે ફળ ખરું એ ખૂબ જ મોંઘું વેચાય છે એટલે ભવિષ્યની અંદર હું આની ખેતી કરવાનું વિચારી રહ્યો છું કે જેના કારણે મને રોકડીઓ અને મબલક પ્રાપ્ત થાય એટલા માટે હું આજે મુલાકાત લેવા આવ્યો છું કે કેવી રીતના ડ્રેગનની ખેતી થાય છે ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો હતા ખેડૂતે કહ્યું છે કે ખાસ કરીને હાલ કેળા અને શેરડીના જે ભાવ છે એ ભાવ ન મળતા હવે નર્મદા જિલ્લાના ખેડૂતો છે અન્ય ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં વિદેશમાં થતા ડ્રેગનની ખેતી હવે સફળ થતા ખેડૂતો હવે ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા આગળ જોઈશું અન્ય